भाजप कांग्रेस અને બીટીપી વચ્ચે ત્રિપાંખ યોજાણ નેત્રંગમાં વયવૃદ્ધ મહિલાઓ જિલ્લા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ઉત્સાહ સાથે મતદાન કરશે 89 બુથો ઉપર 68578 મતદારો મતદાન કરશે કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર પણ સજ્જ નેત્રંગ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નેત્રંગ તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 60 અને જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે 12 ઉમેદવારી પત્રો ભરાયા હતા 89 બુથ ઉપર 68578 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે નેત્રંગ તાલુકામાં ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવો નહીં બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ તંત્ર સજ્જ થયું છે ત્રણેય રાજકીય પક્ષોના ઉમેદવાર મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે જેમાં મુખ્યત્વે નેત્રંગ ટાઉનમાં રહેતા વયોવૃદ્ધ કે જે 85થી લઈને 100 વર્ષની ઉંમરે પણ હજી જિંદગીના મજલ હસતા હસતા વિતાવી રહ્યા છે તે મહિલાઓ આજે સ્થાનિક સ્વરાજ્યની તાલુકા જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ઉત્સાહ સાથે મતદાન કરનાર છે જેમાં કમળાબેન છગનભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ 86 કે જેઓ કોરોનાની ઝપટમાં આ ઉંમરે આવી ગયા હતા કુટુંબ તેમજ ગામના લોકોએ તેઓની આશા છોડી દીધી પરંતુ 15 થી 16 દિવસ સતત હોસ્પિટલમાં રહીને કોરોનાને માત આપી હેમખેમ ઘરે આવ્યા છે જેઓ આજે મતદાન કરશે હંસાબેન મધુસૂદન ભટ્ટ જેઓની ઉંમર 93 વર્ષ છે આંગણવાડી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતા નિવૃત્ત થયા અને છેલ્લા 35 વર્ષથી સરકારનું પેન્શન મેળવી રહ્યા છે જેઓ આજની તારીખમાં સશક્ત છે તેઓ પણ આજે મતદાન કરશે રૂખીબેન બેચરભાઈ પાટણવાડિયા જેઓની ઉંમર 95 વર્ષ 7 સંતાનની માતા નેત્રંગની કર્મભૂમિ બનાવનાર મહેનત મજૂરી કરી સંતાનોને આગળ લાવનારા રૂખીબેન પણ આજે મતદાન કરશે કાંતાબાન શંકરલાલ ગાંધી કાછિયા પટેલ જેઓની ઉંમર 101 વર્ષ જેઓ પણ 7 સંતાનની માતા છે પોતાના પતિ સ્વર્ગીય શંકરલાલ ગાંધી સાથે જિંદગીના 37 વર્ષ સુધી દર વર્ષે નેત્રંગથી ડાકોર પદયાત્રા કરીને કાર્તકી પૂનમે રણછોડ રાયના દર્શનનો તેમજ ધજા ચડાવવાનો લાભ લેતા શાંતાબેન ગાંધી 101 વર્ષની ઉંમરે પણ રણછોડની ભક્તિ કરે છે જેઓની 4 પેઢી હયાત છે તેઓ પણ આજે મતદાન કરશે મણિબેન જીવનભાઈ પટેલ ઉંમર વર્ષ 85 6 સંતાનની માતા છે કાળી મહેનત રાત દિવસ મજૂરી કરી પોતાના સંતાનોને કામ ધંધે લગાડેલ છે જેઓની 3 પેઢી હયાત છે તેઓ પણ આજે મતદાન કરશે इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए